Hello students, today we are going to learn about printers. Okay, so we are going to learn what is printer, how it is worked. In last lecture, video lecture, we have learned a impact printer and its type. Okay, there are two types of impact printer: character printer and line printer. In character printers, drum printer, dot matrix printer and daisy wheel printers are character printers, and line printers are drum printers, and chain printers are line printers. Okay, today I'm going to explain you known impact printer, that are blazer printer, inkjet printer. Okay, so let's do that. What are that printers that we have learned in last video lecture also? So that is recall, that I have recalled you. Okay, impact printer, there are three types of impact printer: laser printer, inkjet printer and thermal printer. Today I am going to explain you only one, that is laser printer. Okay, so let's do that. What are the laser printers? First of all, let me recall that what is the impact printer. The printer that prints on paper without touching the paper, that is known as impact printer. એટલે પેપર ઉપર સ્ટ્રાઇક કર્યા વગર, પેપર ઉપર ફોર્સ કર્યા વગર જે પ્રિન્ટર પ્રિન્ટ કરે એને નોન ઇમ્પેક્ટ પ્રિન્ટર કહેવાય. ઓકે, ધે ડુ નોટ ટચ પેપર ટુ ક્રિએટ ઇમેજ. ક્રિએટ ઇમેજ કે કોઈ પણ ડોક્યુમેન્ટ પ્રિન્ટ કરવા માટે પેપરનો ટચ જરાય નથી થતો. એમને નીચેથી પાસ થઈ જશે અને પ્રિન્ટ થઈ જશે. ધે ડુ નોટ વર્ક બાય અપ્લાઇંગ ફોર્સ. ફોર્સ પણ અપ્લાય કરવાનો નથી. તો કંઈક અલગ જ ટેકનોલોજી છે ધેટ નોન ઇમ્પેક્ટ પ્રિન્ટર્સ આર યુઝડ. નોન ઇમ્પેક્ટ પ્રિન્ટર્સ આર ક્વાઇટર. એ ફોર્સ નથી અપ્લાય કરતું, દેટ્સ વાય દે આર ધે ડોન્ટ મેક નોઇઝ. ઓકે, નોન ઇમ્પેક્ટ પ્રિન્ટર કેન પ્રિન્ટ અપ ટુ 24 પેજીસ પર મિનિટ. એક મિનિટમાં 24 પેજીસ પ્રિન્ટ કરી શકે છે. નાઉ મોસ્ટ પ્રિન્ટર્સ આર નોન ઇમ્પેક્ટ પ્રિન્ટર. અત્યારના મોટાભાગના પ્રિન્ટર છે એ નોન ઇમ્પેક્ટ પ્રિન્ટર જ હોય છે. નોન ઇમ્પેક્ટ પ્રિન્ટર્સ આર ક્લાસિફાઇડ વિથ ટુ: ઇન્જેક્ટ પ્રિન્ટર એન્ડ લેસર પ્રિન્ટર. ઇન્જેક્ટ પ્રિન્ટર્સ યુઝીઝ સિરીઝ ઓફ નોઝલ ટુ સ્પ્રે ડ્રોપ્સ ઓફ ઇન્ક ડિરેક્ટલી ઓન ધ પેપર. એક નોઝલનો યુઝ કરે છે અને એ સ્પ્રે કરે છે અને એનો એમ્બોઝ થાય છે. ઓકે, એન્ડ લેસર પ્રિન્ટર યુઝીઝ ડ્રાય ઇન્ક ટોનર. એક ટોનર છે જે અને ઇલેક્ટ્રિસિટી યુઝ કરે છે અને એ પ્લેસને હીટ અપ્લાય કરે અને પ્રિન્ટિંગ થાય છે. ઓકે, નાવ નેક્સ્ટ વન, દેટ ઇઝ લેઝર પ્રિન્ટર. વોટ ઇઝ લેઝર પ્રિન્ટર? ફર્સ્ટ ઓફ ઓલ, ધ ફૂલ ફોર્મ ઓફ લેઝર ઇઝ લેઝર સ્ટેન્ડ્સ ફોર, એલ ઇઝ ફોર લાઇટ, એ ઇઝ ફોર એમ્પ્લિફિકેશન્સ બાય સ્ટિમ્યુલેટેડ એમિશન ઓફ રેડિએશન. ઓકે, ફૂલ ફોર્મ છે લેઝરનું. ઓકે, લાઇટ એમ્પ્લિફિકેશન બાય સ્ટિમ્યુલેટેડ એમિશન ઓફ રેડિએશન. ઓકે, નાવ લેઝર પ્રિન્ટર યુઝ ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રિન્ટિંગ પ્રોસેસ. એ પ્રોસેસ જે આખી યુઝ કરે છે એને ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રિન્ટિંગ પ્રોસેસ કહેવાય. એ પ્રોસેસ યુઝ કરે છે. લેઝર પ્રિન્ટર્સ આર યુઝ ટુ પ્રોડ્યુસ્ડ હાઈ ક્વોલિટી ઇમેજ એન્ડ ગ્રાફિક્સ. એનાથી જે આઉટપુટ મળે છે એ બહુ જ સારું ગ્રાફિક્સ અને ઇમેજ પણ ક્વોલિટી પણ સારી હોય છે. ઇટ ઇઝ યુઝ ઓફ પ્રિન્ટર દેટ યુટિલાઇઝ અ લેઝર બીમ ટુ પ્રોડ્યુસ એન ઇમેજ ઓન ડ્રમ. ઓકે, તમારા ડ્રમ, તમે જે ઇમેજ આપો છો એ ઇમેજને પ્રિન્ટ કરવા માટે લેઝર બીમનો યુઝ કરે છે, કે જે ઇમેજ ક્રિએટ કરે છે. ઇટ યુઝિસ ફોટોકોપિયર ટેકનોલોજી. ફોટોકોપિયર ઝેરોક્સ મશીન જે છે એની ટેકનોલોજી જે છે એવી જ ટેકનોલોજી લેઝર પ્રિન્ટરમાં યુઝ થાય છે. તમે ઝેરોક્સ મશીન જોયેલું જ છે, કાંઈક મશીનમાં નીચે તમે મૂકી દો છો અને એની કોપી નીકળે છે. રાઈટ, ધેર પ્રિન્ટિંગ રિઝોલ્યુશન વેરીઝ ફ્રોમ 600 ડીપીઆઈ ડોટ પર ઇંક. ઓકે, એન્ડ 1200 ડીપીઆઈ એનું આખું રિઝોલ્યુશન છે. ઓકે, ધે યુઝ ટોનર, બ્લેક ઓર કલર ટોનર, ધેટ ઇઝ પાવડર ઇંક. લિક્વિડ ઇંક નહીં, પણ ઇંક છે એ પાવડર ફોર્મમાં હોય છે. ઇન્સ્ટીડ ઓફ ઇંક ફોર પ્રિન્ટિંગ પર્પઝ, ઇંક જે છે એની જગ્યાએ ટોનર યુઝ થાય છે અને લિક્વિડ ઇંકને ટોનર કહેવાય છે.
કેન પ્રિન્ટ 4 to 20 પેજીસ ઓફ ટેક્સ પર મિનિટ. ટેક્સ હોય, ખાલી ઇમેજ ના હોય અને ટેક્સ ડોક્યુમેન્ટ ફોર્મ હોય તો 4 થી 20 પેજીસ છે એકી સાથે એ પ્રિન્ટિંગ કરી શકે છે. ઓકે, ધીસ આર ધ ક્વોલિફિકેશન્સ ઓર ધીસ આર ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ લેઝર પ્રિન્ટર. લેઝર પ્રિન્ટર છે આવું હોય છે. ઓકે, હવે આપણે એનું આખી પ્રોસેસ જોવાની છે. પહેલાં એની હિસ્ટ્રી જોઈએ કે લેઝર પ્રિન્ટર ક્યારે એ ઇન્ટ્રોડ્યુસ થયા. લેઝર પ્રિન્ટર ઇન્વેન્ટેડ બાય ગ્રે સ્ટ્રાક વેધર એટ 1969માં ફર્સ્ટ ટાઈમ લેઝર પ્રિન્ટર છે એ ઇન્વેન્ટ કર્યા અને આ સાયન્ટિસ્ટનું નામ છે. ઓકે, ગ્રે સ્ટ્રાઇક વેધર. કોમર્શિયલી IBM ઇન્ટ્રોડ્યુસ્ડ અ ફર્સ્ટ લેઝર પ્રિન્ટર ઇન 1975. આ એનો ખાલી આવું કંઈક પ્રિન્ટર હોઈ શકે એવું ઇન્ટ્રોડક્શન અહીંયા 1969માં મળ્યું હતું. પછી IBM કંપનીએ સૌથી પહેલાં લેઝર પ્રિન્ટર છે એ ઇન્ટ્રોડ્યુસ કર્યું અને એનું મેન્યુફેક્ચરિંગ કર્યું ટુ યુઝ વિથ મેઇન ફ્રેમ કોમ્પ્યુટર. કારણ કે 1975માં તો હજી કોમ્પ્યુટર્સ છે એટલા ડેવલપ નહોતા થયા. એ મેઇન ફ્રેમ કોમ્પ્યુટર બહુ મોટા કોમ્પ્યુટર હતા ત્યારે પણ હજુ ત્યારે એ પ્રિન્ટરનો યુઝ થતો હતો. 1984માં HP કંપનીએ રિવોલ્યુશન લેઝર પ્રિન્ટિંગ, એટલે એમાં ઘણું બધું નવું રિવોલ્યુશન આવ્યું અને એમાં ઘણા બધા એમાં રિસર્ચ કરી અને એને એક પોતાનું વર્ઝન છે એ ઇન્ટ્રોડ્યુસ કર્યું અને ધેટ ઇઝ વિથ લેઝર જેટ. ઓકે, ફર્સ્ટ લેઝર જેટ પ્રિન્ટર, કોમ્પેક્ટ, ફાસ્ટ અને રિલાયેબલ પ્રિન્ટર છે એ અને પર્સનલ કોમ્પ્યુટર્સ યુઝર્સ માટે અને બધા યુઝર્સ એને પરચેસ કરી શકે એવી પ્રાઇસમાં એણે ઇન્ટ્રોડ્યુસ કર્યા. ઓકે, ધેટ આર HP 1984માં. દેન બેઝિક કમ્પોનન્ટ્સ ઓફ લેઝર પ્રિન્ટર. લેઝર પ્રિન્ટરની અંદર કેટલી કેટલી ટાઈપના કમ્પોનન્ટ હોય છે કે જે પ્રિન્ટિંગ માટે યુઝ થાય છે. ફર્સ્ટ વન ઇઝ ડ્રમ. એક ડ્રમ હોય છે, રાઇટ? ધ ડ્રમ ઇનસાઇડ ધ ટોનર કાર્ટરીજ ઇઝ ફોટો સેન્સિટિવ, લાઇટ સેન્સિટિવ હોય છે. ઓકે, એના ઉપર લાઇટ પડે છે. ડ્રમ કાર્ટરીજ હોય છે અને એ ડ્રમ ટોનર છે એ લિક્વિડ ઇંક, પાવડર ઇંક છે અને આ કાર્ટરીજ છે એ આપણી રિબિન છે અને એના ઉપર લાઇટ છે એ પાસ થાય છે. ઓકે, ડ્રમની અંદર આટલી વસ્તુ હોય છે. ધ લેઝર બેમ ઇઝ રિફ્લેક્ટેડ ઓન ટુ ધ સરફેસ ઓફ ડ્રમ. હવે લેઝર જે છે એ શું કરે છે? તો કે લેઝર બીમ છે એના ઉપર જે લાઇટ પડે છે એ રિફ્લેક્ટ થાય છે. ઓકે, ડ્રમ ટુ ક્રિએટ અ પેટર્ન ઓફ ચાર્જ રિપ્રેઝેન્ટિંગ ધ ઇમેજ ઓફ ધ પેજ ટુ બી પ્રિન્ટેડ. તમે જે પેજનું પ્રિન્ટ કરવા આપો છો એની એક ઇમેજ છે એ પેટર્ન છે એ ક્રિએટ કરે છે અને એ રિફ્લેક્ટ થાય છે અને એ રિફ્લેક્ટેડ પેટર્ન જે છે એ બ્લેન્ક પેજ ઉપર છે એ ક્રિએટ કરે છે. લેઝર છે સેકન્ડ કોમ્પોનન્ટ, ધેટ ઇઝ લેઝર. ઓકે, નાવ ઇટ ઇઝ ક્લિયર ફોર યુ. ડ્રમ્સ શું હોય છે? તો કે ડ્રમની અંદર ટોનર હોય છે. ટોનર એટલે કે પાવડર ઇંક હોય છે જે આપણને પ્રિન્ટ માટે યુઝ થાય છે. એની ઉપર લાઇટ પડે છે, ફોટો સેન્સિટિવ હોય છે. લેઝર બીમ એ લાઇટ એના ઉપર પડે એટલે લેઝર બીમ એને રિફ્લેક્ટ કરે છે સરફેસ ઉપર, ડ્રમના સરફેસ ઉપર, અને એની જે પેટર્ન બને છે, ઇમેજ તમારે જે પ્રિન્ટ કરવાની છે એ ઇમેજને એ પેટર્નને ચાર્જિંગ જે ઇલેક્ટ્રોસ્ટેટિક ફોટોલાઇટ જે છે રિફ્લેક્ટ થાય છે એ ઇમેજ જે બ્લેન્ક પેપર ઉપર એમ પ્રિન્ટ થાય છે. ઓકે, ધેન લેઝર બીમ. લેઝર બીમ પેઇન્ટ્સ ધ ઇમેજ ઓફ ધ પ્રિન્ટેડ પેજ ઓન ધ ડ્રમ. તમારી જે ડ્રમ ઉપર જે ઇમેજ રિફ્લેક્ટ થઈ અને એની એ પેટર્ન બનાવી છે એ પેટર્નને લેઝર બીમ છે એ પેઇન્ટ કરે છે અને રિફ્લેક્ટેડ ઇમેજ છે એ ડોક્યુમેન્ટ ઉપર તમને જોવા મળે છે. એટલે લેઝરને લીધે જ લેઝર બીમ જે છે એ ઇમેજ છે પ્રિન્ટ કરવામાં યુઝફુલ થાય છે. પ્રિન્ટેડ પેજ ઓન ધ ડ્રમ, ડ્રમ ઉપર જે ઇમેજ જનરેટ થઈ છે એ ઇમેજ છે એ પેપર ઉપર પ્રિન્ટ થાય છે. એટલે પહેલાં ડ્રમ ઉપર ઇમેજને જનરેટ કરવાની છે. તમે જે ડોક્યુમેન્ટ આપો છો એ ડોક્યુમેન્ટની રિફ્લેક્ટેડ લાઇટથી, એટલે કે લેઝર બીમથી, ફોટો સેન્સિટિવ લાઇટ જે છે એનાથી ડ્રમ ઉપર ઇમેજ જનરેટ થાય છે. એ ઇમેજ પછી લેઝરથી પેપર ઉપર પ્રિન્ટ થાય છે. દેન નેક્સ્ટ વન, થર્ડ કોમ્પોનન્ટ ઇઝ પાવર સપ્લાય.
The process uses very high voltage to charge the drum and transfer and hold the toner on the paper. Drum છે એ ચાર્જેબલ છે કારણ કે આપણે આગળ જ જોયું કે ડ્રમની સરફેસ ઉપર ઇમેજ છે એ જનરેટ થાય છે, એ ઇમેજ છે એ ચાર્જ થાય છે. ચાર્જ શેનાથી થાય? પાવર સપ્લાયથી. તો હાઈ વોલ્ટેજ પાવર સપ્લાય અપ્લાય કરીએ છીએ કે જેનાથી એ ડ્રમ છે એ ચાર્જ થાય છે. દેન નેક્સ્ટ વન, પેપર ટ્રાન્સપોર્ટ. પેપર ટ્રાન્સપોર્ટ જે છે એ ધ પેપર પાથ ફોર લેઝર પ્રિન્ટર્સ રેન્જ ફ્રોમ અ સિમ્પલ સ્ટ્રેટ પાથ ટુ ધ કોમ્પ્લિકેટેડ ટર્ન્ડ ઓફ ડિવાઇસ. જે પેપર જે છે એ જેના ઉપર તમારે પ્રિન્ટ કરવાનું છે એ પેપર છે, એને પેપર ટ્રાન્સપોર્ટ કહેવાય છે. એમાં તમે પેપર મૂકો છો અને એ પેપર આખું કર્વ થઈ અને બહાર નીકળે છે, તો એ પેપર ટર્ન ડિવાઇસ છે. એટલે એ સિમ્પલ અને સ્ટ્રેટ પાથ આપેલો હોય છે. ધ ગોલ ઇઝ ધ સેમ ફોર ઓલ ધીસ ડિવાઇસીસ, ટુ મૂવ ધ પેપર ફ્રોમ અ સપ્લાય બીમ ટુ એન્જિન વેર ધ ઇમેજ ઇઝ લેડ ઓન ધ પેપર એન્ડ ફિક્સ ટુ ઇટ. પેપર ટ્રાન્સપોર્ટેશનનો મેઇન ગોલ, મેઇન મિનિંગ શું કામ એને? તો કે જે તમારી પેપરમાં તમારે જે કાંઈ ડ્રમ ઉપર ઇમેજ ક્રિએટ થઈ છે એ ડ્રમની આજપાસ સુધી પાસ થશે. જેવું પેપર ટ્રાન્સપોર્ટ કરશે એવી સાથે ડ્રમમાં જે ઇમેજ ક્રિએટ થયેલી હોય એના ઉપર લેઝરથી એ ઇમેજ છે એ પેપર ઉપર પેઇન્ટ થશે. ઓકે, અને એ ડ્રમને ફેરવવા માટે પાવર સપ્લાય વોલ્ટેજ ચાર્જ થશે અને પેપર ટ્રાન્સપોર્ટ મિકેનિઝમ જે એન્જિન છે એ પેપરને મૂવ કરવામાં યુઝફુલ થશે. ઓકે, ધેન નેક્સ્ટ વન, પ્રાઇમરી કોરેના, કોર્નિયા. પ્રાઇમરી કોર્નિયા ચાર્જિસ ધ ફોટોસેન્સિટિવ પાર્ટિકલ ઓન ધ સરફેસ ઓફ ડ્રમ. હવે ફોટોસેન્સિટિવ પાર્ટિકલ્સને ચાર્જ કરવા માટે કોર્નિયા હોય છે, એ કોર્નિયા છે એ ડ્રમની સરફેસને ચાર્જ કરે છે. દેન ટ્રાન્સફર કોર્નિયા, ઇટ ચાર્જિસ ધ સરફેસ ઓફ પેપર જસ્ટ બિફોર ઇટ રીચિસ ધ ટોનર એરિયા. ટોનર એરિયા જ્યાં પાવડર ઇંક છે એ એરિયામાં જેવું સરફેસ પેપર પહોંચે એટલે તરત એને ટ્રાન્સફર કોર્નિયા છે એને ચાર્જ કરશે, એટલે તરત એ પેઇન્ટ જે ઇમેજ ક્રિએટ થઈ છે ઇમેજ પેઇન્ટ થશે. દેન નેક્સ્ટ કોમ્પોનન્ટ ઇઝ ફ્યુઝિંગ રોલર. ધ ફ્યુઝર મેક્સ ધ પ્રિન્ટેડ પેજ હોટ. ફ્યુઝ છે એ પ્રિન્ટેડ પેજને, તમે પ્રિન્ટ કાઢો છો ત્યારે તમને ખબર છે કે એ ગરમ હોય છે, એ રોલર છે, રોલર ઉપરથી પાસ થાય છે પેપર એટલે એ ગરમ હોય છે અને પેજને એ ગરમ કરે છે. ટોનર ઇઝ મેલ્ટેડ પર્મનન્ટલી ટુ ધ પેજ. જેવું એ પેજ ગરમ થાય, કારણ કે ટોનર છે એ પાવડર ફોર્મમાં હોય છે, એને તમારે એમ્બોઝ કરવાનું છે, એનાથી લખવાનું છે, પેઇન્ટ કરવાનું છે, એટલે જેવું રોલર ફ્યુઝર રોલર છે એ ગરમ થાય અને પેપર એના ઉપરથી પાસ થાય એટલે ટોનર એમાં સ્પ્રે થશે અને ટોનર છે એ મેલ્ટ થઈ જશે અને એ મેલ્ટ છે એ પ્રેશર અને હીટથી તમે જે ડોક્યુમેન્ટ કે ઇમેજ આપ્યું છે એના ઉપર છે એ પ્રિન્ટ થશે. ઓકે, તો ટોનર ઇઝ મેલ્ટેડ પર્મનન્ટલી ટુ ધ પેજ બાય અપ્લાય પ્રેશર એન્ડ હીટ. ધેટ હીટ કેટલી હોય છે? તો કે 165 ડિગ્રી સેન્ટ ટુ 180 ડિગ્રી સુધી એ ગરમ થાય છે અને એને પ્રેશર આપે છે અને તમારી જે ડ્રમ ઉપર ઇમેજ થયેલી છે એ પેપર ઉપર ઇમેજ જોવા મળે છે. દેન નેક્સ્ટ વન એન્ડ લાસ્ટ કોમ્પોનન્ટ, ધેટ ઇઝ કંટ્રોલર. ઇટ કમ્યુનિકેટ વિથ ઓએસ ઓફ પ્રિન્ટર. હવે કંટ્રોલરનું કામ છે કમ્પ્યુટર્સને અને પ્રિન્ટરને કંટ્રોલ કરવાનું. ઇન ધ ફોર્મ ધ ઇમેજ પ્રિન્ટેડ ઓન ધ પેજ. અને તમારી પાસે જે ઓએસ સિસ્ટમ, તમારી વિન્ડોઝ યુઝ કરો છો, મેકબુક યુઝ કરો છો, વિન્ડોઝ 7 યુઝ કરો છો, વિન્ડોઝ 10 યુઝ કરો છો, કઈ ઓએસ છે એની સાથે કમ્પેટેબલ ડ્રાઈવર જે છે એ એને કંટ્રોલર છે કંટ્રોલ કરે છે. ધીસ ઇઝ ધ મધરબોર્ડ ઓફ ધ લેઝર પ્રિન્ટર. કંટ્રોલર છે એ મધરબોર્ડ છે, કારણ કે તમને કમ્યુનિકેશન પાથ આપે છે. તમે જે સિલેક્ટ કરો છો ડોક્યુમેન્ટ અને એને પ્રિન્ટ આપો છો તો એ પ્રિન્ટર સુધી પહોંચવા માટેનો જે પાથ છે એ કંટ્રોલર પ્રોવાઈડ કરે છે. એન્ડ ઇટ હેઝ આર્કિટેક્ચર એન્ડ કમ્પોનન્ટ્સ લાઇક પીસી મધરબોર્ડ. જે આપણું કમ્પ્યુટરનું મધરબોર્ડ છે એની જેવું જ એ કંટ્રોલર છે એ મધરબોર્ડ છે, પણ એ પ્રિન્ટર માટેનું મધરબોર્ડ છે. ઓકે, સો ધીઝ આર ધ કમ્પોનન્ટ ફોર ધ લેઝર પ્રિન્ટર. ઓકે, નાવ નેક્સ્ટ વન, ધ હોલ પ્રોસેસ ઓફ ધ લેઝર પ્રિન્ટર. ઓકે, ફર્સ્ટ પ્રોસેસ ઇઝ ક્લિનિંગ અપ. આ એની પ્રોસેસ છે. પહેલાં ક્લિનિંગ થશે. ક્લિનિંગ શું કામ એને? કે જો આગળનું કોઈ પ્રિન્ટિંગ બાકી છે તો એ ડેટા છે ડોક્યુમેન્ટ છે એ ક્લિયર કરી દે અને પછી એ ચાલુ કરે.
પછી કન્ડિશન, સેકન્ડ વન ઇઝ કન્ડિશન. કન્ડિશન શું છે કે આખું પ્રિન્ટર ચાલુ થઈ ગયું છે કે નહીં એ વસ્તુ છે. આ આપણે આગળ જે કમ્પોનન્ટ જોયા એ ફોટોસેન્સિટિવ ડ્રમ છે કે જે ડ્રમ ઉપર છે એ ઇમેજ જનરેટ થાય છે. એ ઇમેજ જો અહીંયા ડોટ 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 છે ને ત્યાંથી જનરેટ થવાની સ્ટાર્ટ કરશે. ઓકે, થર્ડ વન ઇઝ રાઇટ. ડોક્યુમેન્ટ છે એ જનરેટ કરવાનો ટ્રાય, જે તમે ડોક્યુમેન્ટ આપ્યું છે એને ઇમેજ જનરેટ કરવાનું કામ કરશે. આ મિરર આપેલું છે, એ મિરર છે એ જેવી બીમની લાઇટ અહીંયા પડશે એટલે બીમ જે ઇમેજ ડોક્યુમેન્ટ છે એ ડોક્યુમેન્ટની ઇમેજ અહીંયા જનરેટ થવાની ચાલુ કરશે. ઓકે, ધેન ડેવલપર જે છે એ ડેવલપર આને ડ્રમને સપોર્ટ માટે છે અને ડ્રમને રોલ કરવાનું કામ કરશે. આ ગ્રીન લાઇન જે છે, ગ્રીન લાઇન એ ગ્રીન લાઇન પેપરની છે. ઓકે, ધેન પેપર, પછી પેપરનો રોલર જે છે એ ટ્રાન્સફર કોર્નિયા જે પેપરને મૂવ કરવામાં યુઝફુલ થશે. અને સિક્સ વન ઇઝ ફ્યુઝ છે, જે ગરમ કરશે. ફ્યુઝ રોલર આપણે જે જોયું એ ફ્યુઝિંગ રોલર એ પેપરને ગરમ કરશે એટલે જે ઇમેજ અહીંયા ડ્રમ ઉપર જનરેટ થઈ છે એને અહીંયાથી પ્રેશર અને હીટ બે વસ્તુ આપી અને એમ્બોઝ થશે અને પેપર પ્રિન્ટ થઈ જશે. ઓકે, તો ધીસ વન ઇઝ ધ હોલ પ્રોસેસ ઓફ ધ પ્રિન્ટિંગ. એ જ પ્રોસેસ જે છે એ આપણે અહીંયા જોવાની છે દરેકને વન બાય વન. પહેલી પ્રોસેસ છે એ ક્લિનિંગની પ્રોસેસ છે, જે પ્રોસેસ મેં તમને હમણાં આગળ એક્સપ્લેન કરી એ જ વસ્તુ અહીંયા રિટર્ન ફોર્મમાં છે, જેને આપણે ફરીથી એક્સપ્લેન કરીશું. પહેલું કામ છે ક્લિનિંગનું કામ, પ્રોસેસનું. બિફોર ન્યૂ પેજ ઇઝ પ્રિન્ટેડ એની રિમેનિંગ ફ્રોમ ધ પ્રીવિયસ પેજ આર ક્લિયર્ડ અવે. પહેલાંનું કોઈ પણ ડોક્યુમેન્ટ છે બાકી છે તો એને પહેલાં ક્લિયર કરશે. ધ ડ્રમ ઇઝ સ્વેપ્ટ ફ્રી વિથ ધ રબર બ્લેડ એન્ડ ફ્લોરોસન્ટ લેમ્પ રિમૂવ એની ઇલેક્ટ્રિકલ ચાર્જ રિમેનિંગ ઓન ધ ડ્રમ. ડ્રમ છે એટલે ડ્રમ શું છે એ ક્લિનિંગ કરવાનું કામ કરશે, સ્વેપ્ટ ફ્રી કરશે એને. ઓકે, અને એનાથી કરશે તો કે રબર બ્લેડ હોય છે એ અને ફ્લોરોસન્ટ લેમ્પથી આખું ઇલેક્ટ્રિક જો ડ્રમ ઉપર કાંઈ ચાર્જ રહી ગયું હોય તો એને પહેલાં ક્લિયર કરી દેશે. બરાબર, ધેન કન્ડિશનિંગ. કન્ડિશનિંગ ધ એન્ટાયર ડ્રમ ઇઝ યુનિફોર્મલી ચાર્જ્ડ. આખું પહેલાં ડ્રમને ચાર્જ કરવાનું છે, પછી જ એના ઉપર કાંઈ પણ તમે બીમ આપશો એનું એ ચાર્જ થયેલો હશે તો જ એ ઇમેજ જનરેટ કરવાનું કામ કરશે. રાઈટ, ધ એન્ટાયર ડ્રમ ઇઝ યુનિફોર્મલી ચાર્જ્ડ બાય પ્રાઇમરી કોર્નિયા વાયર. પ્રાઇમરી કોર્નિયા છે એનાથી એ ડ્રમને ચાર્જ થશે. ધીસ ચાર્જ કન્ડિશન્સ ધ ડ્રમ ટુ ધ નેક્સ્ટ સ્ટેપ. અને પછી ચાર્જ થઈ ગયા પછી નવું ડોક્યુમેન્ટ લેવાનું એ સ્ટાર્ટ કરશે અને ડોક્યુમેન્ટની ઇમેજ જનરેટ કરવાનું કામ ચાલુ કરશે. દેન નેક્સ્ટ વન, થર્ડ વન ઇઝ રાઇટિંગ. હવે ચાર્જ થઈ ગયું, ક્લીન થઈ ગયું એટલે રાઇટિંગનું સ્ટાર્ટ થશે. લેઝર પ્રિન્ટર કંટ્રોલર યુઝિસ લેઝર બેમ એન્ડ સિરીઝ ઓફ મિરર ટુ ક્રિએટ અ ઇમેજ ઓફ ધ પેજ ઓન ડ્રમ. મિરર અને લેઝર બીમ બે સ્ટાર્ટ કરશે. લેઝર બીમ છે એનાથી લેઝરની લાઇટ જે છે ફોટોસેન્સિટિવ લાઇટ મિરર ઉપર પડશે એટલે મિરર રિફ્લેક્ટ કરશે ડ્રમ ઉપર અને એની જે તમારું ડોક્યુમેન્ટ છે ડોક્યુમેન્ટની ઇમેજ જનરેટ થશે. ધ બીમ ઇઝ ટર્ન ઓન એન્ડ ઓફ ઇન એકોર્ડન્સ વિથ ધ ઇમેજ ટુ બી ક્રિએટેડ ઓન ધ ડ્રમ. જે લેઝર બીમ છે એ ટર્ન ઓફ જે ઓન ઓફ જે થાય છે એ બહુ વિધિન અ સેકન્ડ માટે ઓન ઓફ થાય છે એટલે તમારું જે ડોક્યુમેન્ટ છે ડોક્યુમેન્ટમાં વચ્ચે સ્પેસીસ છે એ બધી સ્પેસીસ ત્યાં ડિટેક્ટ થઈ જાય એવી રીતે એ રાઇટિંગ ત્યાં થાય છે અને ડ્રમને એ રાઇટિંગ ડ્યુરેશનમાં લેઝર બીમ છે એ ઓન ઓફ થયા રાખે. દેન નેક્સ્ટ સ્ટેપ ઇઝ ડેવલપિંગ. હવે કયું ઇમેજ છે એ જનરેટ થઈ ગયું છે, હવે એને ડેવલપ કરવાનું છે, પેપર ઉપર પ્રિન્ટ કરવાનું છે એટલે ડેવલપિંગનું કામ થશે. ડેવલપિંગનું કામ કોણ કરશે? તો અ મેગ્નેટ ઇનસાઇડ ધ ડેવલપિંગ રોલર એટ્રેક્ટ ધ આયર્ન પાર્ટિકલ ઇન ધ ટોનર. ટોનર જે છે એની અંદર આયર્ન પાર્ટિકલ હોય છે. આપણને ખબર છે કે મેગ્નેટ છે એ આયર્નને છે એ લોખંડને એટ્રેક્ટ કરે છે એટલે જ આપણે મેગ્નેટ રોલરની અંદર મેગ્નેટ રાખેલું છે અને ટોનર છે એ આયોનિક પાર્ટિકલ સાથેનું હોય છે એટલે બે એટ્રેક્ટ થશે એટલે ત્યાં જનરેટ થશે. ધીસ રોલર રોટેટ્સ નિયર ધ ડ્રમ. રોલર છે એ રોટેટ થયા રાખશે ડ્રમની આજુબાજુ એન્ડ ધ ટોનર ઇઝ એટ્રેક્ટેડ ટુ ધ એરિયા ઓફ ધ ડ્રમ. ડ્રમની અંદર પાછું મેગ્નેટ છે એટલે ટોનર અને મેગ્નેટ એટ્રેક્ટ થશે. રાઇટ, અને
बने भेगा थे एरिया ऑफ द ड्रम देट हेज बीन एक्सपोज बाय द लेजर लेजर ऊपर जो एरिया है ये त्या तरत बीम एट टोनर और ड्रम बे एट्रेक थे एट्ले तरत जे ड्रम पर इमेज जनरेट थी गई है ये इमेज है त्या लेजर बीम थी जनरेट थे ड्रम पर जे इमेज रिफ्लेक्ट थाय छे इमेज त्या जनरेट थई जशे बिकॉज ऑफ द मेग्नेट इन रोलर एंड द टोनर आयोनिक टोनर ऑफ पासिंग थ्रू द रोलर ओके एटले रोलर में पण टोनर छे एने आयोनिक रोलर ने रीते बने जे छे एट्रेक्ट थशे अने एट्रेक्ट थयेला बने पार्टनी वच्चे ड्रम में इमेज छे रिफ्लेक्ट थई छे अने ए इमेजनी जनरेट रिफ्लेक्ट थाय छे ए इमेजनू जनरेट क्रिएट करते इमेज ड्रम पर जनरेट करते राइट नेक्स्ट वन देट इज ट्रांसफरिंग हवे इमेज जनरेट थी गई हवे एने ट्रांसफर करवानी छे मेग्नेट इनसाइड द डेवलपिंग रोलर एट्रेक्स द आयन पार्टिकल इन द टोनर ए आपणे आगळ पण जोयुं के ड्रमनी अंदर मेग्नेट छे ए टोनर ने एट्रेक करशे धीस रोलर रोटेट्स नियर द ड्रम एंड द टोनर इज एट्रेक्टेड टू द एरिया ऑफ द ड्रम that have exposed by the laser creating the printing image on the drum એ ટ્રાન્સફર થયું ડ્રમ ઉપર ઓકે અને એ જ વસ્તુ જે છે એ આગળનું ડેવલપિંગમાં પણ આ જ વસ્તુ થયું અને ટ્રાન્સફરિંગમાં આ જે ટ્રાન્સફર થયું છે એ ડ્રમ ઉપર ઇમેજ ટ્રાન્સફર થઈ છે અને પેલું એ ઇમેજ ડેવલપ કરે છે ઓકે તો બંને વસ્તુ સેમ જ છે ઓકે exposed by the area of creating the image developer che image create kare che ane transfer che e image che e drum upar generate kare che okay ane drum upar tya image generate thai jase ane drum je upharse roller pase thi etle paper upar transfer thase sixth one is fusing the fusing roller apply heat and pressure to the toner toner ne heat ane pressure che apse which melt the press it and the पेपर टू क्रिएट अ पर्मनंट बॉन्ड जे प्रेशर अने हीट ने लीधे टोनर छे मेल्ट थाशे अने जे इमेज ड्रम उपर जनरेट थयेली छे ए इमेज जे छे ए पेपर उपर ट्रांसफर थशे ध रोलर आर कवर्ड विथ टेफ्लॉन एंड ट्रीटेड विथ अ लाइट सिलिकॉन ओइल टू कीप द पेपर फ्रॉम स्टीकिंग टू देम हवे रोलर जे छे ए एनी उपर टेफ्लॉन अने लाइट સિલિકોન ઓઇલ આપેલું છે કે જેનાથી સ્મૂધલી પેપર છે એ પાસ ઓન થઈ શકે અને એ ત્યાં સ્ટીક ન થઈ જાય ચોટી ન જાય ડ્રમ ઉપર એટલા માટે ત્યાં આ ઓઇલ મૂકેલું હોય છે અને જે ડ્રમ ઉપર ઇમેજ ટ્રાન્સફર થઈ છે એ ઇમેજ છે એ ઇઝીલી એમ્બોઝ થઈ અને પેપર ઉપર ટ્રાન્સફર થઈ શકે બાય પ્રેસિંગ એન્ડ હીટિંગ ટોનર ઓન ફ્યુઝિંગ રોલર દેન એડવાન્ટેજીસ ઓફ લેઝર પ્રિન્ટર ઇટ ઇઝ વેરી ફાસ્ટ પ્રિન્ટર પ્રિન્ટિંગ કોસ્ટ ઓફ લેઝર પ્રિન્ટર ઇઝ લેસ એની લેસ હોય છે ઇન્જેક્ટ પ્રિન્ટરમાં વધારે હોય છે ઇટ હેઝ ધ એબિલિટી ટુ પ્રિન્ટ હાઈ રિઝોલ્યુશન ઇમેજ અપ ટુ 1200 ડીપીઆઈ કન્ઝ્યુમિંગ લેસ ટાઈમ ઓકે આઉટપુટ પ્રિન્ટરનું આઉટપુટ બહુ સારું મળે છે અને ઓછા ટાઈમમાં તમે જનરેટ કરી શકો છો અને ક્વોલિટી પણ સારી મળે છે ઇટ મેક્સ નો નોઇઝ ડ્યુરિંગ પ્રોસેસ કારણ કે નોન ઇમ્પેક્ટ ટાઈપનું પ્રિન્ટર છે એટલે કાંઈ અવાજ જ નહીં થશે ખાલી લાઇટ પાસ થાય અને ડ્રમ રોલ થાય એનો જ અવાજ બીજો કોઈ અવાજ નહીં એટલે તમને પ્રિન્ટિંગ થતું હશે તો પણ ખબર નહીં પડે દેર મેન્ટેનન્સ ટાઈમ સ્પાન ઇઝ લોંગર ચાર્જિંગ ઓફ ટોનર ઇટ એફિશિયન્સી ઇઝ વેરી હાઈ ટોનરને ચાર્જ કરવાનો ઘણો ટાઈમ લાંબો છે જો ટોનર છે એ ખાલી થઈ ગયું હોય તો એને ચાર્જ કરવાનું હોય તો એ ચાર્જ થતાં ઘણો ટાઈમ લાગે એટલે મેન્ટેનન્સ ટાઈમ જે છે એ વધારે થાય દેન નેક્સ્ટ વન ડિસએડવાન્ટેજીસ ઇટ ઇઝ એક્સપેન્સિવ મોંઘું હોય છે પ્રિન્ટર મેન્ટેનન્સ કોસ્ટ છે એ પણ કારણ કે ટોનરને ચાર્જ કરવાનો ટાઈમ પણ ઘણો લાગે છે અને ચાર્જિંગ કોસ્ટ પણ ઘણી વધારે હોય છે વેરી બલ્કી એન્ડ ડિફિકલ્ટ ટુ રિપર થોડું મોટું હોય છે ને રિપેરિંગ પણ ડિફિકલ્ટી હોય છે ઇટ હેઝ હેલ્થ હેઝાર્ડ ગેસીસ લાઇક ઓઝોન નાઇટ્રોજન ઓક્સાઇડ કાર્બન મોનોક્સાઇડ આર એમિટેડ વિચ આર હાર્મફુલ ફોર હેલ્થ માટે હાર્મફુલ છે હેલ્થ હેઝાર્ડ શું કામ એને કારણ કે એમાંથી ગેસ છે એ કારણ કે આયોનિક પાર્ટિકલ લેઝર પાર્ટિકલ્સના લીધે એમાંથી ઓઝોનના ગેસ કારણ કે લેઝરને લીધે ઓઝોન છે એ
ના રેસ છે એમાંથી પાસ થતા હશે, અને એ પાસ છે એ રેસ છે એ આપણને હાર્મફુલ છે. ઓલ્સો એમિટ અલ્ટ્રાવાયોલેટ રેડિએશન્સ દેટ કેન યુઝ આઈ ડેમેજ. અલ્ટ્રાવાયોલેટ લેઝરના લીધે અલ્ટ્રાવાયોલેટ રેસ પણ પાસ થાય કે જે તમને આઈને ડેમેજ કરી શકે છે. દેન યુઝિસ ક્યાં ક્યાં તમે યુઝ કરી શકો? ફોર ટેકિંગ હ્યુજ પ્રિન્ટ આઉટ, બહુ મોટી પ્રિન્ટ આઉટ કાઢવાની હોય ત્યારે. હોર્ડિંગ્સને બેનરના પ્રિન્ટિંગ માટે પણ લેઝર પ્રિન્ટરનો યુઝ થાય છે. બહુ ફાસ્ટ લાઇટ ફાસ્ટ પ્રિન્ટ આઉટ કરવા માટે એનો યુઝ થાય છે. અને બુક્સને ન્યૂઝપેપરને એના ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં લેઝર પ્રિન્ટરનો સૌથી વધારે યુઝ થાય છે. ધીસ આર ધ પ્રિન્ટર્સ. આ ઇન્જે એચપીનું પ્રિન્ટર અને આ જે એ ઇન્ટ લેઝર જેટ પ્રિન્ટર અને આ જે અત્યારનું લેટેસ્ટ પ્રિન્ટર એ લેઝર પ્રિન્ટર. ઓકે, આ એનું ઇનર સાઇડ છે જે આપણે ટોનર ને એ બધી વાત કરી એની કલર પ્રિન્ટ છે. ઓકે, ટોનર છે એ આ ટોનર હોપર છે એની અંદર ટોનર હશે. આ મિરર છે જેનાથી લેઝર પાસ થશે. સિક્સ સાઇડેડ મિરર, આ સિક્સ સાઇડેડ મિરર છે, હેક્ઝાગોન મિરર શેપમાં છે. રાઈટ, પેપર ટ્રે છે, બે ટ્રેમાં મૂકી શકો. આ જનરલી અહીંયા તમને દેખાય છે આ ટ્રે છે, ત્યાં તમે મૂકશો. ત્યાં વચ્ચે એક રોલર હોય છે, એ રોલર ટોનર રોલર છે, ડેવલપર રોલર છે ને ફોટો કન્ડક્ટર છે. આ બધું જ એ આની અંદર અહીંયા જ છે. આ રોલર ફરશે અને પેપર છે એ અહીંયાથી રોલરમાંથી ફરીને અહીંયાથી બહાર આવશે. રાઈટ, તો એ જ વસ્તુ છે, એ પેપર અહીંયાથી ફરી અને અહીંયામાંથી બહાર આવશે. ઓકે, એ લેન્સ છે, લેઝર ડાયોડ છે, મિરર છે જેનાથી હોલ ફ્યુઝ પેપર જે છે એ તમે પ્રિન્ટ કરી શકો છો. ઓકે, અને આમાં પણ એ જ વસ્તુ છે. આ ઝેરોક્સ મશીન ટાઈપનું પ્રિન્ટર જે છે, ફોટોકોપિયર પ્રિન્ટર, ઓકે, જે પહેલાં યુઝ થતું હતું, એ તમે પેપર અહીંયા મૂકો છો. રાઈટ, અને એનું પ્રિન્ટ જે છે એ અહીંયાથી બહાર આવશે. અહીંયા તમે કોમ્પ્યુટરમાંથી કંઈ પણ ડોક્યુમેન્ટ છે એ તમે મૂકી શકો છો અને એ કોમ્પ્યુટરને અહીંયા તમે બહાર પ્રિન્ટ કાઢીને આવી શકે છે. ઓકે, સો ધીસ વન ઇઝ ઓલ અબાઉટ લેઝર પ્રિન્ટર. ઓકે, ઇન નેક્સ્ટ લેક્ચર વી વિલ સી ધ ઇન્જેક્ટ પ્રિન્ટર. ટિલ ધેટ, બાય એન્ડ થેન્ક યુ વેરી મચ.